બેરો મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી રહસ્યમય જાણકારી ચેનલ ઉપર આજે મિત્રો હું તમને આ વિડીયોની અંદર કઈ રીતે નજર દોષથી બસવું કઈ રીતે નજર દોષને દૂર કરવો કોને કોને નજર દોષ લાગી શકે છે આના વિશે મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવવાના છે સાથે સાથે મિત્રો હું તમને નજર દોષ દૂર કરવાના ઉપાય અને નજર દોષ દૂર કરવાનો મંત્ર પણ આ વિડીયોની અંદર જણાવવાનો છું તો ચાલો મિત્રો વિડીયોને આપણે શરૂ કરીએ અને નજરદોષ વિશે જાણકારી મેળવીએ મિત્રો ઘણી વખત આપણા જોવામાં અને સાંભળવામાં એવી વાતો આવે છે કે કોકને ખરાબ નજર લાગી ગઈ હોય કોઈ નાનું અમતું છોકરું રમી રહ્યું હોય અને અચાનક જ રડવા લાગે આપણને થાય કે આ છોકરાના પેટમાં દુખતું હોય છે અને કંઈક રોગ હશે અને આપણે એને દવા અપાવીએ તો પણ મિત્રો એ છોકરું રડવાનું બંધ કરે નહીં તમે એને હાથમાં લઈને ઘડીક રમાડો તો પણ એ રોવાનું બંધ કરે નહીં આવામાં મિત્રો જે ઘટિયા હોય એ તરત કહે કે ભાઈ એ છોકરાને નજર લાગી ગઈ છે કોકની ખરાબ નજર લાગી ગઈ છે અને ઘટિયા જે રહ્યા એને ઉપાય કે કે તું આવી રીતે કર એટલે એ છોકરો રોવાનું બંધ કરી દેશે અને મિત્રો ઘટિયાએ જે વસ્તુ કીધી હોય અને એ વસ્તુ તમે કરો ને એટલે છોકરો તરત જ તે પછી રોવાનું બંધ કરી દે હવે મિત્રો નજર નાના નાના છોકરા ઉપર એ લાગે છે અને તમારો જે કામ ધંધો રહ્યો એના ઉપર એ લાગે છે તમારી જે પરિવારની ખુશી રહે તમારું જે પરિવાર હળી ભળી અને રહેતો હોય એના ઉપર પણ નજર લાગે છે હવે મિત્રો આપણે નાના છોકરા વિશે તો જાણ્યું કે ભાઈ નાના છોકરાને નજર લાગે તો એ બીમાર પડી જાય રોવાનું બહેન ન કરે રોવા લાગે પછી આવી જ રીતે મિત્રો કોઈના કામ ધંધા ઉપર જો નજર લાગી જાય ને કોઈની ખરાબ નજર કોઈના કામ ધંધા ઉપર લાગે તો એનો જે કામ ધંધો રહ્યો એ ભાંગી જાય છે આ સિવાય મિત્રો કોઈના ઘર પરિવાર કોઈની ખુશી ઉપર જો નજર લાગે તો એ ઘરની અંદર રહેતા માણસો વચ્ચે મિત્રો ઝઘડા થવા મળે છે નાની નાની વાતમાં પાતળું થવા લાગે છે જે પહેલાં હળી પળીને રહેતા એ બધા પછી થવા લાગે છે આવું કયા કારણથી થાય છે તો કે કોક માણસની ખરાબ નજર તમારા પરિવાર ઉપર લાગી ગઈ હોય અને મિત્રો તમે ઘણી બધી દુકાનની બહાર મેન દરવાજા ઉપર જોયું હોય કે એક દોરાની અંદર લીંબુ અને બે ત્રણ મરસા અને એ દુકાનના મેન દરવાજે બાંધ્યું હોય હવે તમને એમ થતું હોય કે ભાઈ આ બધું ફેશન હાટું બાંધ્યું હોય પણ મારા ભાઈ આ બધું ફેશન હાટું નહીં પણ કોઈની ખરાબ નજર એના ધંધા ઉપર ન લાગે ને એ હાટુ મિત્રો આ વસ્તુ બાંધવામાં આવે છે મિત્રો કહેવાય છે કે આ જે પ્રયોગ રહ્યો આ પ્રયોગ કરવાથી તમારા ઘર પરિવાર ઉપર ખરાબ નજર નથી લાગતી અથવા તો તમે જે જગ્યાએ કામ ધંધો કરતા હોય જે જગ્યાએ તમારી દુકાન હોય ત્યાં તમે આ લીંબુ મરસા બાંધો તો એ કામ ધંધા ઉપર નજર લાગતી નથી એ આટુ તેમ મિત્રો તમને આ ઘરના દરવાજે છે દુકાનના દરવાજે છે આ લીંબુ મરચા લટકતા તમને જોવા માટે મળે છે કે કોઈની પણ ખરાબ નજર લાગે નહીં તમારા ઘર પરિવાર ઉપર અથવા તો તમારા કામ ધંધા ઉપર હવે મિત્રો કહેવાય છે કે કોઈ માણસ ઉપર જો કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય કોઈ માણસને ખરાબ નજર લાગી ગઈ હોય તો એ અચાનક જ બીમાર પડી જાય છે હવે એ ડૉક્ટરની પાસે જાય અને રિપોર્ટ કરાવે તો રિપોર્ટમાં પણ કાંઈ આવતું નથી તો હવે મિત્રો હું તમને છે ને આ વિડીયોની અંદર પહેલાં આ નજર નજરદ્વષને દૂર કરવા માટે ઉપાય જે પ્રયોગો આવે એ પ્રયોગો જણાવવાનું પહેલો પ્રયોગ છે કે મિત્રો લાલ જે હુક્કલ મરસા એ લાલ હુક્કલ મરસા લઈ જે પણ માણસને નજર લાગી ગઈ હોય એના માથા ઉપરથી હાથ વખત ઉતારી અને તાપની અંદર નાખી દેવાના સૂલો જગતો હોય ને સૂલાની અંદર તમારે એ નાખી દેવાના કહેવાય છે કે મિત્રો આ પ્રયોગથી નજર ધ્વજ જરૂ તે દૂર થાય છે આ સિવાય મિત્રો જે બીજા નંબરનો પ્રયોગ છે બીજા નંબરના પ્રયોગમાં મિત્રો તમારે એક લીંબુ લેવાનું છે જે માણસને નજર લાગી ગઈ હોય એના ઉપરથી હાથ વખત ઉતારી અને એ જે લીંબુ રહ્યું એ ચાર રસ્તે તમારે મેલી આવવાનું છે કહેવાય છે કે મિત્રો આ પ્રયોગથી પણ નજર નજરદ્વજ જરૂ તે દૂર થાય છે આ સિવાય મિત્રો નજર તોષ દૂર કરવા માટે મંત્ર પણ આવે છે તો ચાલો મિત્રો હવે હું તમને મંત્ર જ એ મંત્ર જણાવી દઉં અને ત્યાર પછી મિત્રો એ મંત્રની જે વિધિ રહે એ વિધિ પણ તમને જણાવું મંત્ર કંઈક આવી રીતે છે ડાબે આથે રણશીલાળા બાંધુ કરણી કોટાલ બાંધુ સાતો અસ્ત્ર બાંધુ ભેંસા બાંધુ દોડંડી દુશ્મન કી નજર બાંધુ કી નજર બાંધુ મેરી ભક્તિ ગુરુ કી શક્તિ પુરો મંત્ર ઈશ્વરો વાંસા સત્ય ગુરુ કા મંત્ર સાસા હા મિત્રો એ મંત્ર છે હવે મિત્રો મંત્ર પહેલાં તમારે સિદ્ધ કરવો પડશે સિદ્ધ કરવા માટે મિત્રો આ મંત્રના તમારે ખાલી એકસો ને આઠ વખત જપ કરવાના છે હવે મિત્રો કોઈ એવો શુભ વાર તહેવાર પર્વ હોય ત્યારે મિત્રો તમારે આ મંત્રના એકસો ને આઠ વખત જપ કરી અને તમે સિદ્ધ કરી શકો છો અત્યારે મિત્રો આ નવરાત્રિ આવેલી રહી છે તો આ નવરાત્રિમાં પણ તમે આ મંત્રના એકસો ને આઠ વખત જપ કરી અને મંત્ર સિદ્ધ કરી શકો છો આ સિવાય મિત્રો દિવાળી છે કાળી સૌદશની રાત છે પછી ગ્રહણ છે હોળી છે આ દિવસે પણ આ મંત્રની તમે સિદ્ધિ કરી શકો છો મંત્ર સિદ્ધિમાં મિત્રો ખાલી તમારે એકસો આઠ વખત સિદ્ધ થઈ જાય પછી મિત્રો આ મંત્રનો પ્રયોગ તમારે કઈ રીતે કરવાનો તો એની હું તમને જાણકારી આપી દઉં માનો કે કોઈ માણસને નજર લાગી હોય તો તમારે આ મંત્રના સાત વખત આ મંત્ર બોલતા બોલતા રેખ્યાને અભિમંત્રિત જે રાખ આવે રેખ્યા આપણે સુલાઈની અંદર આવે એ રેખ્યા તમારે લઈ સાત વખત મંત્ર બોલતા બોલતા રેખ્યાને અભિમંત્રિત કરી જે માણસને નજર દોષ લાગ્યો હોય એ માણસના કપાળ ઉપર તમારે આ રખ્યા કહવાની જે તમે મંત્રથી અભિમંત્રિત કરી હોય એ આ મિત્રો પ્રયોગ કરવાથી મંત્ર જાપ કરી રખ્યા અભિમંત્રિત કરીને જે નજર દોષ લાગ્યો હોય એના કપાળે રખ્યા તમે કહો એટલે એ માણસનો જે નજર દોષ રહ્યો એ નજર દોષ દૂર થાય છે આ સિવાય મિત્રો આ મંત્રની મદદથી તમે નજર દોષનો દોરો પણ બનાવી શકો છો રેડી એના માટે મિત્રો તમારે આ મંત્રના હાથ વખત જાપ કરી અને એક દોરો લેવાનો એક વખત મંત્રનો જાપ થાય એટલે એક ગાંઠ મારવાની આવી રીતે હાથ વખત તમારે મંત્રના જાપ કરવાના અને દોરામાં હાથ ગાંઠું મારવાની અને એ જે દોરો રહ્યો એ જે પણ માણસને નજર દોષ લાગી ગયો હોય જે માણસને નજર દોષ લાગ્યો હોય એના ગળામાં તમારે બાંધી દેવાનો એટલે મિત્રો કહેવાય છે કે એનો નજર દોષ જે રહ્યો તે

તો આવી રીતે મિત્રો તમે મંત્રની મદદથી પણ નજર એ દૂર કરી શકો છો આ સિવાય મિત્રો અમુક પ્રયોગો આવે એની મદદથી પણ તમે નજર દૂર કરી શકો છો અને નજર નજરદોષથી બસવા માટે તમારે શું કરવું એની પણ મેં તમને જાણકારી આપી કે ભાઈ એક તોરો લેવાનો લીંબુ છે મરસા છે એ પૂરવી ઘરના મેન દરવાજે અથવા તો તમે જે જગ્યાએ કામ ધંધો કરતા હોય એના બહાર તમારે લગાડી દેવાના જેથી મિત્રો કોઈને ખરાબ નજર લાગતી નથી અને મિત્રો હું તમને એક વાત જણાવી દઉં કે આપણે પાંચ દસ તંત્ર મંત્ર સાધનાની પીડીપી બુકુ છે જેની અંદર મંત્ર જોગણી મંત્ર ઝોપણી મંત્ર કાળકા મંત્ર ચામુંડા મંત્ર મોમાય મંત્ર વિહત મંત્ર અડકાય મંત્ર 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 અને બીજા પણ ઘણા બધા માતાજીના મંત્ર તમને બુકની અંદર જોવા માટે મળી રહેશે આ સિવાય મિત્રો બુકની અંદર તમને પાસાકરીઓ વીર છે રગત્યો વીર કાતર્યો વીર વીર વેતાળ નારસિંગો વીર છે વીર છે પછી મશાણીઓ વીર છે પંચમુખી હનુમાન વીર છે અને બીજા પણ ઘણા બધા વીર પીરના મંત્ર તમને બુકની અંદર જોવા માટે મળી રહેશે આ સિવાય મિત્રો બુકની અંદર તમને નજર ઉતારવાનો મંત્ર દોષ જાણવાનો મંત્ર દોષ દૂર કરવાનો મંત્ર વિષિનું ઝેર ઉતારવાનો મંત્ર રક્ષા મંત્ર સર્વ પ્રકારની ક્રિયા કરાયા દૂર કરવાનો મંત્ર વળગાણ દૂર કરવાનો મંત્ર કારણ કાઢવાનો મંત્ર દેવી દેવતાને જાગ્રત કરવાનો મંત્ર ધાણા જોવાનો મંત્ર છે મારણ મંત્ર છે મોહન મંત્ર છે વશીકરણ મંત્ર છે મોહિની વિદ્યા છે અને બીજા પણ ઘણા બધા મંત્રો છે સાધનાઓ છે તંત્ર પ્રયોગ છે યંત્ર પ્રયોગ છે અને બીજી પણ ઘણી બધી જાણકારી તમને એ દસ તંત્ર મંત્ર સાધનાની પીડીપી પાઇલ બુકની અંદર જોવા માટે મળી રહેશે હવે મિત્રો તમારે જો એ દસ તંત્ર મંત્ર સાધનાની પીડીપી પાઇલ બુકું ખરીદવી હોય તો વિડીયો ઉપર જે તમને વોટ્સએપ નંબર દેખાઈ રહ્યો છે એના ઉપર તમારે ત્રણસો પચાસ લખી અને મેસેજ કરવાનો રહેશે જેવો તે મિત્રો તમે ત્રણસો પચાસ લખી અને મેસેજ કરશો એટલે તમને તમારા વોટ્સએપ ઉપર ક્યુઆર કોડનો ફોટો અને યુપીઆઈ આઈડી મોકલી આપવામાં આવે છે જેની મદદથી પહેલાં મિત્રો તમારે ત્રણસોને પચાસ રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે પેમેન્ટ મિત્રો તમે ગૂગલ પે છે ફોનપે છે પેટીએમ છે યુપીઆઈ છે ક્યુઆર કોડ છે કોઈપણ માધ્યમથી તમે પેમેન્ટ કરી શકો છો મિત્રો તમને જણાવી દઉં કે આઠ બુકું ગુજરાતી ભાષામાં આવશે અને બે બૂકો હિન્દી ભાષામાં આવશે ટોટલ તમને ત્રણસો ને પચાસ રૂપિયાની અંદર દસ તંત્ર મંત્ર સાધનાની પીડીપી પાઇલ બુકો મળશે જેવું તે તમે ત્રણસો ને પચાસ રૂપિયાનું પેમેન્ટ કરશો એટલે પાંચથી દસ મિનિટની અંદર રીતે તમને તમારા વોટ્સએપ ઉપર એ દસે દસ તંત્ર મંત્ર સાધનાની જે પીડીપી પાઇલ બુકુ રહે એ મોકલી આપવામાં આવશે તો જે કોઈને જાણકારી માટે દસ તંત્ર મંત્ર સાધનાની પીડીપી પાઇલ બુકું ખરીદવી હોય તો વિડીયો ઉપર દેખાઈ રહેલા વોટ્સએપ નંબર ઉપર ત્રણસો ચાલકી અને કરે તો બસ મિત્રો વિડીયોની અંદર આટલું જ તે આથી નજર ધોષને લગતી જાણકારી જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમે આવા બીજા ઘણા બધા વિડીયો જોવા માંગતા હો તો આપણી આ રહસ્યમય જાણકારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રોની સાથે આ વીડિયોને શેર કરો તો જયકાળ ભેરું મિત્રો જય બોલે તરલ મહાદે વર